તો ભારત માટે ફરીથી એકવાર ગુડ ન્યૂઝ છે ભારત માટે અને પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ એ એ બંને માટે એક સારી ન્યૂઝ છે ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે પણ એક સારી વસ્તુ છે કે ભારતના બીજા બે વેટલેન્ડ જે છે લેન્ડ એનો પણ રામસર સાઇટની અંદર અથવા રામસર કન્વેન્શનની અંદર એનો સમાવેશ થઈ ગયેલો છે તો આ બધી વસ્તુ તમને ખબર હોઈ જોઈએ બધી વસ્તુ આપણે ધીમે ધીમે સમજીશું અત્યારે ન્યૂઝ જો છે તો ન્યૂઝ કંઈક એવું કહેવા માંગે છે કે ભારતના બે વેટ વેટલેન્ડ ભારતના બે વેટ લેન્ડ જે છે એનો રામસર કન્વેન્શનમાં સમાવેશ થઈ ગયું છે તો આપણે એ જાણીએ કે રામસર કન્વેન્શન શું છે લેન્ડ શું છે અને આ બે જે નવા કન્વેન્ નવા વેટલેન્ડ એડ થયા એ કયા છે તો પહેલાં તો રામસર કન્વેન્શન શું છે એ જાણ્યું તો રામસર જે છે એ ઈરાનનું એક શહેર છે ઈરાનનું શું છે શહેર છે વેટલેન્ડ એ શું છે તો વેટલેન્ડનો મતલબ થાય વેટલેન્ડ એટલે વહેર વોટર મિટ્સ લેન્ડ એટલે કે એવી જગ્યા કે જ્યાં પાણી જે છે એ જમીનને મળે એ એ જગ્યા વેટલેન્ડનો મતલબ તળાવ થઈ શકે ઝીલ થઈ શકે લેક થઈ શકે અથવા પાણીનો અમુક જે જથ્થો જ્યાં ભરાયેલો હોય એને વેટલેન્ડ કહી શકે પરંતુ પછી એનો મતલબ એમ નથી કે તમારા ઘરની બાજુમાંથી એકદમ નાની ગટર અથવા નાની કોઈ વસ્તુ નીકળતી હોય તો એને એને વેટલેન્ડ કહી દે વેટલેન્ડ એટલે પાણીનો તળાવને આવી બધી વસ્તુ પરંતુ એની માટેની ગાઈડલાઇન પણ હોવી જોઈએ એની માટે અમુક નિયમો જે છે એનું પાલન કરતા હોય જોઈએ તો એને વેટલેન્ડ કહેવાય હવે આખા વિશ્વની અંદર આવા ઘણા બધા વેટલેન્ડ હોય તો ઓગણીસો સિત્તેરની આજુબાજુ એટલે કે ઓગણીસો એકોતેરની એકોતેરની અંદર ઈરાનના રામસર શહેરની અંદર લોકો બધા ભેગા થયા અને બધા લોકો એનવાયરમેન્ટલિસ્ટ અને અન્ય દેશોના લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે વિશ્વમાં આવા જેટલા પણ વેટલેન્ડ આવા જેટલા પણ તળાવ આવા જે મહત્ત્વના વેટલેન્ડ જે છે એને આપણે કંઈક નામ આપવું જોઈએ અને એને આપણે આંતરરાષ્ટ્રીય મહત્વના સ્થળ તરીકે વિકસાવવા જોઈએ કેમ કારણ કે જેટલા પણ માઇગ્રેટરી વર્ડ્સ છે એટલે કે એક જગ્યાએથી એક દેશમાંથી બીજા દેશમાં પક્ષીઓ જે જતા હોય જેને ગુજરાતીમાં યાયાવર પક્ષીઓ કહેવાય તો આ જે યાયાવર પક્ષીઓ જે હોય એ આવા જે પાણી પીવાના સ્થળો હોય આવા જે વેટરલેન્ડ હોય આવા જે તળાવ હોય ત્યાં વચ્ચે પાણી પીવા માટે એ બધી જગ્યા માટે ઊભા રહેતા હોય છે મતલબ કે આ બધા વેટલેન્ડ જે છે એ બાયોડાયવર્સિટી વિવિધતા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે એટલે આવા વેટાલેન્ડ હોવા જોઈએ પરંતુ આજે આપણે ડેવલપમેન્ટ વિકાસ પાછળ ગાંડા થઈ રહ્યા છે એના કારણે શું થઈ રહ્યું છે એના કારણે ઘણી બધી વાર આવા જે વેટલેન્ડ જે છે એ નાશ પામી રહ્યા છે એ વેટલેન્ડનો શું થઈ ગયો છે નાશ એટલે એને બચાવવા માટે આ ઓગણીસો એકોતેરની આજુબાજુમાં બધા વિશ્વના લોકો ઈરાનના રામસર ખાતે ભેગા થયા અને રામસર કન્વેન્શન થયું અને ત્યારે નક્કી થયું કે આપણે આખા વિશ્વમાં જેટલા મહત્વના મહત્ત્વના વેટલેન્ડ જે છે એને બચાવવા જોઈએ અને વિશ્વમાં જે સૌથી મહત્ત્વના વેટલેન્ડ હશે એને આપણે રામસર તરીકેનું નામ આપી દઈશું તો ભારતના બે નવા રામસર જે છે આની અંદર છોડાઈ ગયા છે તો હવે ભારતની અંદર ટોટલ એકતાલીસ રામસર સાઇટ થઈ ગઈ છે પરીક્ષામાં હવે તમને પૂછાય કે કેટલી રામસર સાઇટ છે તો એકતાલીસ તો આ બધી વસ્તુ તમને ખબર હોઈ છે તો અત્યારે જે બે નવી એડ થઈ એ કઈ છે તો બે નવી એડ થઈ એમાંની એક છે લોનાર લેક કયું લોનાર લેક એટલે કે લોનાર તળાવ લોનાર તળાવ ક્યાં આવેલું છે લોનાર તળાવ મહારાષ્ટ્રમાં આવેલું છે આ એ જ તળાવ છે કે જેનો કલર થોડા સમય પહેલાં પિંક એટલે કે ગુલાબી જેવો થઈ ગયેલો હતો અને ત્યારે પણ આપણે એના વિશે ચર્ચા કરેલી હતી આ મહારાષ્ટ્રની અંદર તળાવ આવેલું છે પિંક ત તો ત્યારે પણ આ ચર્ચામાં હતું બીજું આ ભારતનું ક્રેટર લેક છે ક્રેટર લેકનો મતલબ શું થાય ક્રેટર લેકનો મતલબ એવો થાય કે ઉલ્કા પિંડ ઉલ્કા એટલે કે ખાતો તારો આકાશમાંથી આકાશમાંથી અવકાશમાંથી જે ખરતો તારો ઉલ્કાપિંડ મિટરીયોર મીટીયોર જે છે એ પૃથ્વી ઉપર પડી હતી પૃથ્વી ઉપર પટકે હતી એના કારણે આ આખો ખાડો પડી ગયો હતો એના કારણે શું થયું હતું આ આખો ખાડો પડી તો જ્યારે આવો ખાડો પડે એને કહેવાય ક્રેટર શું કહે ક્રેટર એટલે કે આ પ્રકારનો ખાડો અને જ્યારે એ ક્રેટરની અંદર પાણી ભરાઈ જાય એટલે એને કહેવાય ક્રેટર લેક ક્રેટર લેક તો આ ક્રેટર લેક છે આ ભારતની એકમાત્ર એવી ક્રેટર લેક છે મહારાષ્ટ્રમાં આવેલી છે લોના લેક અને એ હવે રામસર સાઇડ પણ થઈ ગઈ છે મેં શું કીધું રામસર સાઇડ શું છે તો એ વેટરલેન્ડ છે વેટરલેન્ડ એટલે શું એટલે કે પાણીનો તળાવ લેક અથવા વેટલેન્ડની એવી વ્યાખ્યા આપી શકે કે વેટલેન્ડ ઇઝ અ પ્લેસ વહેર વોટર મિટ્સ લેન્ડ એટલે કે એવી જગ્યા કે જ્યાં પાણી જમીનને મળે છે તો અહીંયા મતલબ કે બાયોડાયવર્સિટી માટે જૈવ વિવિધતા માટે મહત્ત્વની વસ્તુ છે આની પહેલાં થોડા સમય પહેલાં ઉત્તરાખંડની પ્રથમ જે રામસર સાઇટ જે છે એ આસાનને લોન્ચ કરવામાં આવી હતી ઉત્તરાખંડ જે છે ઉત્તરાખંડની અંદર એક નવી રામસર સાઇટ આવેલી હતી અને ઉત્તરાખંડની પ્રથમ રામસર સાઇટ હતી કંઈ આસાન ત્યારે પણ આ મેં વિડીયો બનાવેલો હતો તો આ વિડીયો તમે જોઈ શકો છો આમાં મેં ઘણું બધું ડિટેલમાં સમજાયેલું છે એમાં મેં કીધેલું હતું કે રામસર સાઇટે શું છે ભારતમાં કેટલી રામસર સાઇટ છે ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે અને રામસર સાઇટે સાથે જોડાયેલા બે શબ્દો છે કે મોન્ટ્રિક્સ રેકોર્ડ શું છે મોન્ટ્રીયલ રેકોર્ડ શું છે અને રામસર એવોર્ડ જે આપવામાં આવે મોન્ટ્રીયલ એવોર્ડને એ બધું અને મોન્ટ્રેક્સ રેકોર્ડ શું છે એ મેં તમને સમજાવેલું હતું તો તમે એ વિડીયો પણ જોઈ લેજો એની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નહીં પરંતુ કમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ તો તમને વધારે માહિતી મળશે અત્યારે આપણે આની વાત કરીએ તો પહેલી પહેલી કઈ છે એ તો આપણે ખબર પડી ગઈ જો મેં તમને કીધું કે ભારતમાં આવે ટોટલ એકતાલીસ વેટલેન્ડ થઈ ગયેલા છે પહેલી તો મહારાષ્ટ્રની લોનાર લેક અને બીજા નંબરની કઈ છે બીજા નંબરની છે સુર સરોવર સુર સરોવરનું બીજું નામ શું છે સુર સરોવરનું બીજું નામ છે કિથામ લેક કિથામ લેખ લેક એટલે તળાવ એ ક્યાં આવેલી છે એ આવેલી છે આગ્રાની અંદર આગ્રા ક્યાં આવેલું છે આગ્રા આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર તો ભારતના ખજાનાની અંદર અથવા ભારતની અંદર બીજી બે નવી રામસર સાઇટ આવી ગઈ છે એક સુર સરોવર અને એક તો લોનાર લેક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એટલે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું જે વેટલેન્ડ હોય એને શું કહેવામાં આવે છે એમને એને રામસર સાઇટ તરીકે ડેઝિગ્નેટ એનો દરજ્જો આપવામાં આવે છે આ કોની માટે મહત્ત્વનું છે તો કે વોટર ફાઉલ હેબિટેડ ઇઝર્ટિટી કન્વર્ન્સર્વેશન કન્ઝર્વેશન ઓફ એન્ડ સસ્ટેનેબલ યુઝ ઓફ સાઇટ્સ આવી જે સાઇટ્સ છે એનો કન્ઝર્વેશન સંરક્ષણ કરવા માટે અને સસ્ટેનેબલ રાખવા માટે આ મહત્વની વસ્તુ મેં તમને કીધું કે રામસર કન્વેન્શન ઈરાનમાં ઓગણીસો એકોતેરમાં સાઇન થયું હતું અને ભારતે પણ તેને સાઇન કરેલું છે હવે આપણે આ મેપની અંદર પણ આ આખી આખી વસ્તુ જોઈ લઈએ તો અહીંયા તમે આ વિશ્વનો નકશો જોઈ શકો છો એમાં ભારત છે બરાબર એમાં ભારત છે હવે ભારતની અંદર પણ જોઈશો તો આ ભારતના નકશાને જ્યારે ઝૂમ કરીશું તો આ ભારત અહીંયા મળી જશે આપણને તો પહેલી જે પહેલી રામસે સાઇટ આ જે લોન્ચ કરેલી લોનાર લેક એ અહીંયા મહારાષ્ટ્રમાં આવેલી છે અને બીજી જે સુર સરોવર સુર સરોવર એ ઉત્તર પ્રદેશના આગ્રામાં એ અહીંયા ક્યાંક આવેલી છે અહીંયા ગુજરાત છે બરાબર તો લોનાર લેક અહીંયા અને ઉત્તર પ્રદેશનું શું સરોવર અહીંયા આવી રીતે આવેલી છે ગુજરાતમાં પણ એક રામસર સાઇડ છે એનું નામ છે નળ સરોવર કઈ છે ગુજરાતની એક જ છે નળ સરોવર તો એ પણ તમને ખબર હોવી જોઈએ જે પાણીને તળાવને એવું બધું હોય એને તે કરવા કહેવામાં આવે છે તો ભારતમાં હવે ટોટલ એકતાલીસ થઈ ગઈ છે હવે જો બીજી અહીંયા તમે જોઈ શકો છો એક બીજો મહત્ત્વની વસ્તુ કે ભારતની પાસે હવે એકતાલીસ વેટલેન્ડ આવી ગઈ છે હાઇએસ્ટ ઇન સાઉથ એશિયા સાઉથ એશિયાની અંદર પ્રશ્ન પૂછાય છે સાઉથ એશિયામાં સૌથી વધુ રામસર સાઇડ કયા દેશ પાસે છે તો એ ભારત પાસે છે એકતાલીસ તો સાઉથ એશિયા એટલે કયું એ પણ જોઈ લે લઈએ એશિયાના અલગ અલગ ગ્રુપ જોઈ લે તો સાઉથ એશિયા એટલે આ ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ આ બધા જે છે એ એની અંદર આવી જાય તો એ શ્રીલંકાના બધા એ બધાની અંદર સૌથી વધુ કોની પાસે ભારત પાસે એકતાલીસ સાઇડ છે બરાબર તો આ ભારત સાઉથ એશિયામાં છે નોર્થ એશિયાના બધા એ સાઉથ એશિયા સૌથી વધુ છે એશિયાનું ગ્રુપિંગ જોઈ શકો છો હવે મેં તમને કીધું કે આ લોનાર લેકનો ફોટો જોઈ શકો છો મહારાષ્ટ્રમાં આવેલું છે થોડા સમય પહેલાં એનો ગુલાબી રંગ થયેલો તો પિંક અહીંયા આ એનો ઓરિજિનલ કલર છે પછી પિંક અને એની પાછળ એક કેમિકલને જવાબદાર હતું એના વિશે પણ મેં તિન્દુમાં વાત કરેલી હતી વિડીયો બનાવેલો હતો બાકી તમે રામ આ લોનાર લેક અહીંયા જોઈ શકો છો એ ક્રેટર લેક પણ છે ક્રેટર એટલે કે આ મેં તમને કીધું કે ઉલ્કા પિંડ પડવાથી જે થયેલું હોય એ અને સુર સરોવર જે ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલું છે એને પણ રામસર સાઇટ બનાવેલું છે તો એ અત્યારે ઓલરેડી બર્ડ સેન્ચ્યુરી એટલે કે પક્ષી અભયારણ્ય તો હતું તે શું હતું પક્ષી અભયારણ્ય ત્યાં ઘણા બધા પક્ષી જોવા મળતા હતા મોસ્ટ ઓફ માઇગ્રેટરી બર્ડ જોવા મળતા માઇગ્રેટરી એટલે કે એક જગ્યાએથી એક દેશમાંથી બીજા દેશમાં આવતા હોય જેને ગુજરાતીમાં કહેવાય યાયાવર પક્ષીઓ શું કહેવાય યાયાવર આગ્રામાં હતું અને એ બર્ડ લવર માટે ખૂબ જ મહત્વનું હતું ઓર્નિથોલોજિસ્ટ જેને ઇંગ્લિશમાં પક્ષીનું એનું પક્ષીમાં રસ ધરાવતો એને કહેવાય ઓર્નિથોલોજીસ્ટ એની સ્ટડી કરતા હોય બરાબર તો અહીંયા તમે ઘણા બધા પક્ષીને એ બધું પણ જોઈ શકો છો બરાબર સૂર સરોવરના ઘણા બધા પક્ષીની એ બધું જોઈ શકો છો તો હવે ગુજરાતની અંદર પણ આવી એક પક્ષી અભયારણ્ય એક બી આવેલા છે તો તમને નામ હોય નામ એનું ખ્યાલ હોય કે ગુજરાતમાં કેટલા કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે તો એનું નામ તમે તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો હવે આ કિથમલેખ એટલે કે હવે આ આગ્રાનું જે ઉત્તર પ્રદેશનું જે છે સુર સરોવર એના વિશે થોડી માહિતી મેળવીએ તો સુર સરોવર અથવા તો કિથામ લેક પ્રશ્ન પૂછીએ કીથામ લેખ ક્યાં આવેલું તો કે આગ્રાની અંદર એ અત્યારે તાજેતરમાં આ રામસર સાઇડ બનાવેલું છે એ આગ્રા અને દિલ્હીનો હાઈવે નેશનલ હાઈવે ટુમાંથી એની વચ્ચે આવેલું છે અલોંગ સાઈડ કિથામ લેક ઇઝ આગ્રા બિયર રેસ્ક્યુ ફેસિલિટી એની બાજુમાં તે આગ્રાની અંદર રેસ્ક્યુ ફેસિલિટી એટલે કે બચાવવા માટેની ફેસિલિટી છે કોને બચાવવા માટેની બિયર રીચને બચાવવા માટેની ફેસિલિટી છે સ્લોથ બિયરને બચાવવામાં આવે છે એને રેસ્ક્યુ કરવામાં આવે છે બીજી મહત્ત્વની વસ્તુ આ કીથામ લેખ જે છે અહીંયા રિહેબિલિએટ પણ કરવાનું કરવામાં આવે છે કોનું ડાન્સિંગ બિયરનું ડાન્સિંગ બિયર ડાન્સિંગ બિયર પણ અહીંયા રાખવામાં આવે છે થલ એક એઝ બિન ડેઝિગ્નેટેડ એઝ પ્રોટેક્ટેડ રામસર સાઇટ અત્યારે તે એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે આ એનો ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો પછી જો હવે ભારત પાસે તો આ ઘણી બધી આ રામસરની આ એકતાલીસ સિટી થઈ ગયેલી છે વેટલેન્ડ આર ધ વર્લ્ડ્સ નેચરલ વોટર ફિલ્ટર એક રીતે કુદરતી રીતે પાણીનો જથ્થો અહીંયા જોવા મળે છે અને એક રીતે વોટર ફિલ્ટર તરીકેનું કાર્ય કરે છે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટરે આ જાહેરાત કરી છે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે પ્રકાશ જાવડેકર એમણે ટ્વીટ કરીને જણાવેલું છે એ પણ તમને ખબર હોય જોઈએ અને થોડા સમય પહેલાં તે બિહારની અંદર જે કરબતાલ કબરતાલ નામની જગ્યા જે છે કબરતાલ નામની જગ્યા એને પણ બેગુસરાય ડિસ્ટ્રિક્ટની અંદર વોઝ રિકગ્નાઇઝડ એઝ અ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તો બિહારની પણ જે એક પ્રથમ વેટલેન્ડ સાઇટ મળી ગઈ હતી કહીએ તો કે કબ કબરતલા અને બેગુસરાય જિલ્લાની અંદર કબરતલા જે છે એને પણ મોકલવામાં આવેલી હતી આની પહેલાં પણ આપણે વાત કરીએ તો એક રીતે જોઈએ તો અસાન કન્ઝર્વેશન રિઝર્વ દહેરાદૂનની અંદર આવેલું છે જે ઉત્તરાખંડનું પ્રથમ રામસર સાઇટ બની ગયેલું હતું એના વિશે મેં અલગ જ વિડીયો બનાવેલો હતો એ પણ તમે જોયો છે અને બીજું ભારતના હાથમાં તો એકવાર જેકપોટ લાગી ગયો હતો એ ઝેકવટ ક્યારે ગયેલો હતો તો કે જાન્યુઆરીની અંદર કેમ કારણ કે જાન્યુઆરીની અંદર એક સાથે ભારતની દસ વેટલેન્ડ સાઇટ હતી એને રામસરનો દરજ્જો મળી ગયેલો હતો રામસર સાઇટનો બરાબર એક સાથે દસ એ જાન્યુઆરીની અંદર એ દસ કઈ હતી એ પણ બધી જોઈ લઈએ તો એમાં એક હતી નંદુર નંદુર માધમે માધવેશ્વરમ એ મહારાષ્ટ્રની હતી પછી કેશોપુર મિયાવી પછી બીએસ કન્ઝર્વેશન રિઝર્વ પછી નાંગલ ઇન પંજાબ પછી નવાગંજ પાર્વતી સમાન સમજપુર સાંદી અને આ બધી ઘણી બધી હતી બરાબર તો ભારતની અંદર ટોટલ કેટલી હવે ટોટલ એકતાલીસ થઈ ગઈ છે અને બધે બધી અહીંયા તમે મેપની અંદર જોઈ શકો છો ગુજરાતમાં પણ એક છે એ કહી છે નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી એટલે કે નળ સરોવર પક્ષી અભયારણ્ય મેં તમને હમણાં કીધું હતું કે ગુજરાતની અંદર કેટલા પક્ષી અભયારણ્ય છે એ તમારે કહેવાનું છે તો નળ સરોવર પક્ષી અભયારણ્ય એક તો મેં કહી દીધું આની સિવાય પણ એક બે છે તો એ તમારે કહેવાનું છે તો રામસર સાઇટ વિશે જેટલી મહત્ત્વની માહિતી હતી એ બધી આપણે જોઈ લીધી છે પરંતુ આની સાથે સાથે પણ કે મોન્ટિયલ રે રેકોર્ડ શું છે મોન્ટ્રેક્સ એવોર્ડ શું છે એ જાણવા માટે તમે મેં તમને ઓલો બીજો વિડીયો કીધો કે જેની લિંક કમેન્ટ બોક્સમાં પિન કરેલી છે એ તમે જોઈ લેજો એમાં તમને વધારે પણ માહિતી મળશે